અંદર મહાત્મા પધાર્યા પ્રવચનની રાણી આવે રાજ પરિવાર આવે પૂરું ગામ આવે પ્રવચન ની ધારામાં આખું ગામ ભીંજાઈ રહ્યું છે અને મજાની વાત એ હતી કે મહાત્મા કેવળ જ્ઞાનીશ જો અમારા ઘરની કોઈ ઘટના નથી કે તો શાસ્ત્રના પાનામાં નોંધાયેલી ભગવાન સંભવ શાસનમાં બનેલી ઘટના છે આખું ધારામાં ભીંજાય રોજ પ્રવચન પૂરું થાય ઘરે પહોંચે આ બધાની અંદર એક નાનો બાળક જે ખુદ રાજાનો પુત્ર રાજકુમાર છે એનું હૈયું એકદમ ભીનું ભીનું છે એક પ્રશ્ન તમને પૂછ્યું વૈરાગ્ય કોને પહેલા થાય નાના ને કે મોટાને જેસ કામ બંધ લાકડાઓ પછડાય છે છે બિલકુલ કામ મશીન ચાલે કહી કરાવકડાઓ બધું બંધ કરાવે વૈરાગ્ય કોને થાય પહેલા નાના ને જલ્દી થાય કે મોટા ને જલ્દી થાય તમ મોટા છો એટલે નથી બોલતા નહીં ઝડપથી નાનાને વધુ વૈરાગ્ય થાય કે મોટાને જલ્દી વૈરાગ્ય થાય નાનાને નાનો બાળક એકવાર ઉપાશ્રયમાં પહોંચી ગયું ને મહારાજ સાહેબને કહે છે કે મને દીક્ષા આપો સાથે કોઈ નહીં એકલું બાળક મહાત્મા વિચારમાં પડી ગયા ભલા માણસ માં નહી બાપ નહી ને તું દોડીને આવે ને કે છે કે મને દીક્ષા આપો એમ થોડી અપાય નહીં મારા દીક્ષા આપો અને મહાત્માએ પૂછ્યું કે તારા વૈરાગ્યની પાછળનું કારણ શું કે કે અને દીકરો દીક્ષા આપો એ તો સમજ્યા વગર કે સંસ્કાર વગર પણ કોઈ દીકરો જયારે દીક્ષા માંગે ને ત્યારે સમજવાનું કે ભીતર નો વૈરાગ્ય પ્રગટી ગયો છે મહાત્માએ પૂછ્યું બેટા તારા વૈરાગ્યનું કારણ શું અને એ વખતે આ બાળકે બહુ સરસ જવાબ આપ્યો મહારાજ આજે સવારે ઘરે માં રસોઈ બનાવતી અને રસોઈમાં ચૂલો ચૂલાની લાકડા હું બહુ ધ્યાનથી જોતો તો વર્ષના બાળકની પાસે શું દ્રષ્ટિ હોય એસી વર્ષની પાસે ના હોય દ્રષ્ટિ ક્યારેક આઠ વર્ષના બાળક પાસે બાળક કે છે કે મેં જોયું માં બે પ્રકારના લાકડા અંદર નાખતી હતી નાના લાકડા મોટા લાકડા મેં જોયું કે જેટલા નાના હતા ને ઝડપથી સળગીને સાફ થઈ ગયા મોટાને સળગતા વાર લાગી આ સંસારના ચૂલામાં મારા જેવો નાનકડું બાળક ક્યાંક ઝડપથી સળગી ન જાય માટે ભગવાન કહું છું મને દીક્ષા આ દ્રષ્ટિ છે સાચું બોલો તમને વૈરાગ્ય થાય એવા નિમિત્ત આખા દિવસમાં કેટલા મળે છે ભાઈ હવે તું આ બાજુ જો પ્લીઝ નહી તો સામે નહીં બેસવાનું તમને વૈરાગ્ય થાય એવા નિમિત્તો આખા દિવસમાં કેટલા મળે અને વૈરાગ્ય કારણ શું મેં એક ઠેકાણે પૂછ્યું મને કે અમે સંસાર પ્રૂફ થઈ ગયા ઘડિયાળ વોટર પ્રૂફ આવે છે તમારી ઓફિસ ફાયર પ્રૂફ થઈ ગઈ છે તમારી કારના કાચ બુલેટ પ્રૂફ થઈ ગયા અને તમે પોતે કેવા થઈ ગયા સંસાર પ્રૂફ સવાર પડે છાપામાં વાંચો ચાઈનામાં કોરોના વાયરસ આવ્યો પહેલા દિવસનો સ્કોર પંદર બીજા દિવસનો 23 ને ત્રીજા દિવસનો સ્કોર એકતાલીસ ધીરે 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 સ્કોર વધતો જાય અને તમને એમ વિચાર આવે આટલા લોકો પરલોક ની અંદર ઉપડી રહ્યા છે ત્યારે તમને શું વિચાર આવે મને એક જણ કહેતું હતું કે મારા સાહેબ જે દિવસે છાપામાં આવી કોઈ દુર્ઘટનાના સમાચાર ન આવે કોઈ આપઘાત કર્યો કોઈ અકસ્માત થયો કોઈ સળગી ગયું કોઈ રોગમાં મરી ગયું આવા કોઈ સમાચાર ન આવે ને તો અમે છાપું પછાડીને કહીએ આજના સમાચારમાં કોઈ માલ નથી પ્રૂફ થઈ ગયા છે એક સાથે ભૂકંપની અંદર હજારો ખતમ થઈ જાય ભીતરમાં કોઈ સંવેદના નથી થતી જે ચા ગઈકાલે ગરમાગરમ પીધી હતી એ જ ચા આજે આવા સમાચાર વાંચ્યા પછી મસ્તી થી જો પી શકતા હોઈએ તો કેવા દો અંદરમાં હૃદય જેવું કોઈ છે જ નહીં સંવેદના વેદના જેવું કોઈ છે જ નહીં